ટીવાયબીએસસી હોમ સાયન્સના વિદ્યાર્થીની બહેનો, આજનો આપણો ટોપિક છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઘણા બધા કાર્યો કરે છે તો એને કાર્યો કરવા માટે જોઈતું ફંડિંગ. ફંડિંગ એટલે નાણાંની વ્યવસ્થા, દાતાની વ્યવસ્થા. કોઈ પણ કાર્યમાં દાતા વગર કે નાણાં વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. એનજીઓ જ્યારે સમાજ કલ્યાણના ઘણા બધા કાર્યો કરે છે, સમુદાય માટે કાર્ય કરે છે, ત્યારે એને ખૂબ જ નાણાંની જરૂર પડે છે અને એ નાણાં માટે એ દાતાઓ પાસે ફંડ મેળવે છે. આ ફંડિંગ ઘણી બધી રીતે એનજીઓ પ્રાપ્ત કરે છે, જેમ કે ફોન સાથે. ઘણી બધી આ એનજીઓ છે એ ફોન દ્વારા જે તે વિસ્તારના કે જે તે શહેરના નામાંકિત લોકો સાથે કે જેને સમય જેની પાસે ઓછો છે એની સાથે ફોનમાં વાત કરી પોતાના પ્રોજેક્ટ વિશે સમજાવે છે અને ફંડની વાત કરે છે અને ફંડ મેળવે છે. એવી રીતે પોતાના વિસ્તારમાં ન હોય, એનજીઓનું કાર્ય રાષ્ટ્ર સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે. એટલે કે ગ્રાસરૂટથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યો કરે છે અને બધા જ કાર્યોમાં બધા જ એનજીઓ લગભગ એકબીજા સાથે કોન્ટેક્ટમાં, સંપર્કમાં હોય છે. એટલે જ્યારે એને વધારે ફંડની જરૂર હોય કે જ્યારે પોતાના એરિયા બહારના દાતાઓ પાસેથી ફંડ માંગવાની જરૂર પડે ત્યારે એનજીઓ મેલ દ્વારા બધી જ વિગતો દાતાઓને મોકલી આપે છે, પોતાના પ્રોજેક્ટની જાણકારી આપે છે અને એ દ્વારા એ ફંડિંગ મેળવે છે. ઘણી વાર એવી વાત હોય કે દાતાઓને સમજવું હોય કે અમે આપેલા નાણાં છે એનો ક્યાં ઉપયોગ થશે, કેવી રીતે ઉપયોગ થશે, અથવા તો ઘણી વાર ઘણા દાતાને એવો આગ્રહ હોય કે ભાઈ હું જે પૈસા આપું એને હેલ્થ પાછળ વાપરવા, હું જે પૈસા આપું એને બાયોગેસ સિસ્ટમ પાછળ વાપરવા, અથવા અમે જે પૈસા આપીએ એને ખાતર પાસે, બિયારણ પાસે, એટલે કે પર્યાવરણની જાગૃતિ માટે વાપરવા. તો આવા દાતાઓને એનજીઓના કાર્યકર્તાઓ કે એનજીઓના અધિકારીઓ રૂબરૂ મળે છે, પોતાનો પ્રોજેક્ટ સમજાવે છે, એની વાત સમજે છે અને ક્યાં કેટલું ફંડ જોશે એની રૂબરૂ વાત કરે છે. એવી જ રીતે સોશિયલ મીડિયા એટલે ન્યૂઝપેપર છે, પોસ્ટર છે, એનજીઓના પોતાના મેગેઝીન છે, એનજીઓના પોતાના જે બોર્ડ છે જેમાં એનજીઓ જાહેરાત કરે છે અને આજુબાજુના એરિયામાં પેમ્પલેટ પણ વેચે છે અને પોતાના જે આગલા પ્રોજેક્ટ હોય એમાં એના પછીના પ્રોજેક્ટો વિશેની માહિતી આપતી જાહેરાતો કરે છે, જેથી જે તે એરિયાના લોકોને ખબર પડે કે હવે કયો પ્રોજેક્ટ થવાનો છે અને દાતાઓને પણ એ જાણ કરી શકે કે હવે અમે આ એરિયામાં આ પ્રોજેક્ટ લેવાના છીએ, જેથી દાતાઓને પણ ખ્યાલમાં આવી શકે. અથવા તો લોકોને સાથે મળીને જ્યારે લોકો એકબીજા મળતા હોય ત્યારે, અથવા તો લોકોના ઘરે ઘરે જઈને, અથવા તો લોકોને ચોક્કસ એરિયામાં ભેગા કરી અને એનજીઓ પોતાના પ્રોજેક્ટની વાત મૂકી અને વાત મૂકે છે કે અમારે આટલા ફંડની જરૂર છે, સ્વેચ્છાએ તમે કેટલું ફંડ આપવા તૈયાર છો એની અમને માહિતી આપજો, અથવા તો અમને આ જગ્યાએ એ ફંડ પહોંચાડજો. ફંડ એનજીઓના કાર્યમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એનજીઓ જે કરવા માંગે છે એમાં ફંડિંગ વગર શક્ય છે નહીં. એટલે અને એનજીઓ જે સમાજ કલ્યાણ માટે કાર્ય કરતા હોય ત્યારે એને ફંડ પણ મળી જ રહે છે. એનજીઓને જો ફંડિંગ મેળવવું હોય તો એને થોડીક બાબતોની ધ્યાનમાં રાખવું પડે છે. જ્યારે કોઈ પણ દાતા પાસે નાણાંની માંગણી કરવાની હોય અથવા તો દાતા પાસેથી ફંડની માંગણી કરવાની હોય ત્યારે એને આખા પ્રોજેક્ટમાં કેટલો ખર્ચો થશે એનું આયોજન કરવાનું રહેશે. આયોજન આખું બતાવવાથી, ધારો કે આ પ્રોગ્રામ એક દિવસનો પણ હોઈ શકે અને
એક મહિનાનો પણ હોઈ શકે, એટલે એને આખા પ્રોગ્રામ કેટલા સમયનો છે, એનું આયોજન કરવાનું, કેટલો ખર્ચ થશે એનું પણ આયોજન કરવું પડશે, અને ભવિષ્યમાં આ ખર્ચને પહોંચી વળવા માટે શું શું કરવું પડશે, આ ટૂંકમાં એને આખું પ્લાનિંગ કરી અને દાતાઓ સમક્ષ મૂકવું પડે છે. તો દાતાઓના ગળે જલ્દી વાત ઉતરી જાય છે અને એનજીઓને ફંડિંગ મેળવવું સરળ પડે છે. ઘણા એનજીઓ પોતાને ત્યાં ફંડ આપતા દાતાઓને સર્ટિફિકેટ આપે છે, જેથી દાતાઓને ઇન્કમ ટેક્સમાંથી એટલી રકમ બાદ મળે છે. મોટા ભાગના એનજીઓ આ પ્રોસેસ રજીસ્ટર કરાવી લીધેલી હોય છે, એટલે ઇન્કમ ટેક્સમાંથી પણ લોકોને રાહત થાય, સમાજને માં ઉપયોગી થવાની પણ ભાવના થાય અને એનજીઓનું કાર્ય પણ સરળ રીતે ચાલે. એટલે ઘણા બધા એનજીઓ દાતાઓને ઇન્કમ ટેક્સમાંથી એને મુક્તિ મળે એવું સર્ટિફિકેટ આપે છે અને દાતાઓ એને કારણે પણ ત્યાં રકમ આપવામાં આકર્ષાય છે. એનજીઓએ જ્યારે ફંડિંગ જોતું હોય ત્યારે ટીમવર્ક બનાવી પ્લાનિંગ કરી અને સંચારના મોટા ભાગના માધ્યમો દ્વારા જાહેરાતો કરવી જોઈએ. લોકસંપર્ક અથવા તો જાહેરાતો બહુ અગત્યની બાબત છે. જ્યારે સંચાર થાય, પ્રસાર અને પ્રચાર થાય કોઈ પણ બાબતનો, તો જ લોકોના ખ્યાલમાં આવે છે કે હવે પછી આવું થવાનું છે અને આમાં આપણે નાણાં આપવાની જરૂર છે. કાર્યક્રમમાં કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિઓ હોય એને આમંત્રણ આપી અને એને મૂડી રોકાણની જાણ કરવી જોઈએ, જેથી એ વ્યક્તિને, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એટલે સમાજની સામે પણ એને આવવાની તક મળે, સમાજ એને ઓળખે, એને માન સન્માન મળે અને એને પણ ખ્યાલ આવે કે એનજીઓ શું કાર્ય કરે છે, અને સમાજના લોકોને પણ ખ્યાલ આવે કે આપણને ત્યાં આવનાર આ વ્યક્તિ આપણને ફંડ આપવાના છે, એટલે એનું માન સન્માન વધી જાય છે અને એ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે સમાજ એને જોવે છે. દરેક વિસ્તારમાં જ્યાં એક પ્રોજેક્ટ શરૂ કરવાના હોય અથવા તો ન કરવાના હોય, એ દરેક એરિયામાં ન્યૂઝપેપરમાં પ્રોજેક્ટની જાણકારી આપવી જોઈએ. ન્યૂઝપેપર એ મોટે ભાગે માતૃભાષામાં હોય છે અને મોટા ભાગના લોકો એને વાંચતા હોય છે. દરેક સ્તરે, ગ્રામીણ સમુદાય હોય, શેરી સમુદાય હોય, આદિવાસી સમુદાય હોય, દરેક ઉંમરના લોકો હોય, એ ન્યૂઝપેપર આપણે ત્યાં સંચારનું ખૂબ જ લોકપ્રિય માધ્યમ છે. એટલે એનજીઓ બીજા બધા માધ્યમનો ઉપયોગ કરે એની સાથે સાથે ન્યૂઝપેપરમાં પણ આપવું જોઈએ. ન્યૂઝપેપર દૈનિક હોય છે અને માસિક પણ હોય છે. આવા ન્યૂઝપેપરમાં પ્રોજેક્ટની જાણકારી આપવાથી સમાજના ઘણા બધા મોટા ભાગના લોકોને પ્રોજેક્ટ વિશે ખ્યાલ આવી જાય છે અને પછી એનજીઓ જાણીતી વ્યક્તિઓને ફંડ માટે ફોન કરે તો એને અગાઉથી શું શું પ્રોગ્રામો છે એની વાતની જાણકારી હોય છે. મૂડી રોકાણ માટે અથવા મૂડી માટે જુદા જુદા બધા જ ક્ષેત્રો, જેમ કે જે તે સ્થળની એકદમ પ્રતિષ્ઠિત ક્લબો, સ્થાનિક કંપનીઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને ટ્રસ્ટનો સંપર્ક કરવો જોઈએ. એનજીઓના અધિકારીઓ અથવા તો ફંડિંગ કમિટીના મેમ્બરો સાથે રહીને બધાને રૂબરૂ મળવા જવું જોઈએ. ઘણી વખત આવી ક્લબોમાં, કંપનીઓમાં એના મેનેજરોને રૂબરૂ મળવાથી પણ કંપની તરફથી સારું ફંડિંગ મેળવી શકાય છે. કંપનીનું એમાં નામ લાગે, કંપનીના લોકો પણ એમાં સામેલ થાય, કંપની તરફથી કાટો ફંડ કાટો સમુદાયને કંઈ પણ આપવા જેવી સાધન સામગ્રીઓ પણ મળી જાય છે. એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કંપનીઓ ફંડિંગ આપવામાં ખૂબ જ સારો ભાગ ભજવે છે. એનજીઓએ આવા કંપનીઓ પાસે, ટ્રસ્ટો પાસે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા લોકો સાથે વાત કરવા માટે, ફંડ માંગવા માટે રૂબરૂ જવું જોઈએ તો એની સારી અસર પડે છે. નાણાં ભેગા કરવા માટે
વકીલ, ડોક્ટર, વેપારીઓ, સામાજિક ક્લબોના લોકો આનો સંપર્ક કરવો જોઈએ. મોટે ભાગે એનજીઓના પ્રોજેક્ટમાં નિષ્ણાંતો એટલે કે આવા બધા લોકોને આમંત્રણ મળતું હોય છે. તો ત્યારે જ્યારે આમંત્રણ મળતું હોય ત્યારે એ લોકો પણ સમુદાયને ઓળખે છે અને સમુદાયના લોકોને પણ આ લોકોનો પરિચય હોય છે. તો આવે સમયે એનજીઓએ સ્વેચ્છાએ આ લોકો કાંઈ પણ સાધન સામગ્રી કે નાણાં આપે એવી વાત કરવાથી ઘણી વખત સારો રિસ્પોન્સ મળતો હોય છે અને કંપનીને સારું ફંડ મળી જતું હોય છે. એવી જ રીતે કંપની જ્યારે નાણાં કોઈ પણ પાસેથી માંગે, એનજીઓ જ્યારે નાણાં ભેગા કરવાની વાત કરે કે સાધન સામગ્રી આપવાની વાત કરે, ત્યારે આપણે અગાઉ કીધું એમ પ્લાનિંગ કરી લેવું જોઈએ. પ્લાનિંગ કરવાથી આપનારને અને લેનારને કેટલી મૂડી જોશે, કેટલો ખર્ચ થશે એનો ખ્યાલ આવે છે અને દેનારને એનજીઓમાં વિશ્વસનીયતા આવે છે. દાતાને પ્રોજેક્ટ માટે બધી જ જાણ કરી હોય તો દાતાને પણ ખ્યાલ આવે કે પ્રોજેક્ટમાં પોતાના નાણાં ક્યાં અને કેટલા સમય માટે વપરાવાના છે અથવા કેટલી સાધન સામગ્રીની પોતાને દેવાની જરૂર છે. અગાઉના ચેપ્ટરોમાં વાત કરી ગયા એમ નાણામાં એનજીઓએ પારદર્શકતા રાખવી જોઈએ. નાણાના પ્રોગ્રામમાં અથવા નાણા જ્યારે કોઈ પાસેથી ફંડિંગ લેવાનું હોય ત્યારે હિસાબ કિતાબ લેખિત સ્વરૂપનો રાખવો જોઈએ અને એનું પ્લાનિંગ કરી કેટલો ખર્ચો થયો છે, કેટલો ખર્ચ હવે થવાનો છે, કેટલો ખર્ચ કોના તરફથી મળ્યો છે, આ બધો જ હિસાબ કિતાબ રાખી અને કંપનીઓએ અથવા તો એનજીઓએ કંપનીને અથવા દાતાઓને દેખાડવો જોઈએ. તો જ દાતાઓને બીજી વાર નાણાં આપવામાં અથવા તો એનજીઓને પોતાના પ્રોજેક્ટમાં ફંડિંગ મેળવવામાં પ્રશ્ન રહે નહીં. આપણે હમણાં બે દિવસ પહેલાના જ એક ન્યૂઝપેપરમાં આવેલું છે કે રાજકોટની અખિલ મહિલા હિંદ સમિતિ છે એ એનજીઓ છે અને એ ખૂબ જ સારા કાર્યો કરે છે. એ 20 વર્ષથી શેરી શાળા ચલાવે છે, ઘણા બધા બાળ મજૂરોને મજૂરી કામમાંથી છોડાવી અને તેને શિક્ષિત કરવામાં આવે છે. બાળકોને પેન, પેન્સિલ, બુક, નોટબુક આ બધું જ આપવામાં આવે છે. આ શાળા માટે ઘણા બધા ટીચરો છે એ પોતાનું રેગ્યુલર શાળા પતાવી અને પછી અહીંયા આ શેરી શાળાની મુલાકાતે લે છે, બાળકોને અભ્યાસ કરાવે છે અને બાળકોને શિક્ષણ તરફ વાળવા પ્રયત્ન કરે છે. લોકડાઉનમાં બાળકોના પરિવારજનોને પણ રાશન કીટ અપાઈ હતી, એટલે ફક્ત શૈક્ષણિક કાર્ય નહીં આવી રીતે અનાજ આપવાનું પણ કાર્ય કરે છે. સમયે સમયે પોતાને ત્યાં શેરી શાળામાં ભણતા બાળકોનું હેલ્થ ચેકઅપ પણ થાય છે, ઘણા બધા શારીરિક વિકાસના કાર્યો પણ કરાવે છે, ઘણી બધી હરીફાઈઓ પણ યોજે છે અને એમાં જોઈતી સાધન સામગ્રી પણ પૂરી પાડે છે. એટલે એનજીઓ ઘણા બધા કાર્ય સમુદાય માટે કરે છે, એના માટે એને ફંડિંગની વ્યવસ્થા જોઈએ છે. એનજીઓ જ્યારે આવા સારા કાર્ય કરે છે ત્યારે એને ફંડની મોટા ભાગે તકલીફ પડતી નથી. પોતાના કાર્યોની જાણ એ આવા ન્યૂઝપેપર દ્વારા અથવા તો સંચારના માધ્યમો દ્વારા કરે છે, એટલે બીજા લોકો પણ તેની જાણ કરે જાણ થાય છે અને જે લોકો આવા કાર્યમાં જોડાવા ઈચ્છે છે એ સેવાકીય કાર્યમાં જોડાય પણ છે, સાધન સામગ્રી બાળકોને આપે છે, બાળકોને રમકડા, કપડા, પુસ્તકો તે પણ આપે છે અને ફંડ પણ આપે છે. એટલે એનજીઓનું ફંડિંગનું કાર્ય થોડુંક અઘરું છે, થોડુંક સરળ છે, પણ એનજીઓના જેટલું ફંડ મેળવશે, જેટલું સારું પ્લાનિંગ હશે, એટલું જ એને ફંડિંગમાં સારું રહેશે અને સમાજ કલ્યાણ માટે એ સારા કાર્યો કરી શકે છે.